ઓક્ટોબર મહિનો અડધો સમાપ્ત થવા આવ્યો છે, પરંતુ શિયાળાના અહેસાસની સાથે દિવસની ગરમી લોકોને અકળાવી રહી છે. તેવામાં સવાલ એ છે કે દેશમાં સપ્ટેમ્બર મહિના કરતા ઓક્ટોબરમાં વધુ ગરમી કેમ પડી રહી છે. દેશમાં ઘણા રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને શિયાળાની શરૂઆતની તૈયારી છે. તેવામાં ઓક્ટોબરમાં તાપમાન ગગડી રહ્યું છે. હવામાનમાં આવેલા આ ફેરબદલે લોકોને અકળાવી દીધા છે. દેશમાં ઘણા સ્થળોએ તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેના કારણે લોકો વધુ પડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ગરમીને ઓક્ટોબર હીટ પણ કહેવાય છે. દરેક વર્ષે ઓક્ટોબર મહિનામાં ગરમી થોડી રહે છે, પરંતુ જુદા જુદા કારણોના લીધે ગરમીનો પારો આ વખતે થોડો વધુ ઊંચકાયો છે. જાણકારોનું કહેવું છે કે ચોમાસાએ આ વખતે થોડી વહેલી વિદાય લીધી છે, ઉપરાંત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ બાદથી વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે. હવામાન એકદમ ચોખ્ખું થઈ ગયું છે, જેની અસર સ્વરૂપે ગરમીનો પારો ઊંચકાયો છે. દક્ષિણ પશ્ચિમમાંથી ફૂંકાઈ રહેલા પવનો નબળા પડી ગયા છે. દેશમાં દર વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ગરમીનો અનુભવ થાય છે. ખાસ કરીને આ સ્થિતિ દેશમાંથી ચોમાસાની વિદાયના કારણે ઉદ્ભવે છે. હાલમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસના સમયે લોકો આકરા તાપમાનનો સામનો કરી રહ્યા છે, તો વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો પણ જોવા મળે છે. તેવામાં લોકોએ સ્વાસ્થ્યની બાબતે કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.